विद्यार्थी मित्रों आपणे स्वाध्याय 8 चैप्टर नंबर 8 स्वाध्याय 8 एना विभाग सी नो दाखला नंबर 5 जोईशुं। ए टेक्स्टबुक में पेज नंबर 275 ऊपर एनी रकम आपेली छे, ए ध्यानथी सांभळजो। विभाग सी दाखला नंबर 5 एक थी त्रण थीअरी छे जे आपणे थीअरी में करी लीधुं छे, अने विभाग चौथो दाखलो तमने करवा आप्यो तो होमवर्क में पांचमो दाखलो जोईए। एक्स ए वाई परना विधेय माटे टी ज्यां टी सभ्य छे झेड माइनस 3 लेस देन ओर इक्वल टू टी लेस देन ओर इक्वल टू 3 वाई बराबर 1 થી 20 वच्चेनी बधी संख्या जे एमां 1 અને 20 आवी जाए छे। के टी बराबर टी स्क्वेर प्लस 2 होय तो विधेय के नो प्रकार जणावो। विधेयना प्रकार छे एक एक विधेय, अनेक एक विधेय अने अचल विधेय। जो दरेक माटे किंमतो अलग अलग आवती होय तो ये एक एक विधेय कहेवाय। बधा माटे एक कॉमन किंमत आवती होय, कोई पण बे कॉमन किंमत आवती होय, कोई बे किंमत सरखी आवती होय तो एने अनेक एक विधेय कहेवाय, अने बधा माटे एक ज किंमत आवती होय तो एने अचल विधेय कहेवाय। बराबर अहीं आपणे जोईए प्रदेश गण आपणने एक्स बराबर शुं कीधुं छे, माइनस 3 अने 3 माइनस 3 माइनस 2 माइनस 1 0 1 2 3 माइनस 3 થી લઈ અને પ્લસ 3 સુધીની સંખ્યા એટલે x બરાબર શું આવે, માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 0 1 2 અને 3 કે t આપણને સમીકરણ વિધેય આપેલું છે t સ્ક્વેર પ્લસ 2 એટલે કે આની કિંમતો મૂકતા જઈએ આપણે અને k ની કિંમતો મેળવતા જઈએ તો t બરાબર માઇનસ 3 લઈએ તો માઇનસ 3 નો વર્ગ પ્લસ 2 માઇનસ 3 નો વર્ગ એટલે 9 9 પ્લસ 2 એટલે 11 કે 3 માટે 3 નો વર્ગ 9 પ્લસ 2 એટલે 11 માઇનસ 2 લઈએ તો માઇનસ 2 નો વર્ગ 4 પ્લસ 2 એટલે 6 2 લઈએ તો 2 નો વર્ગ 4 પ્લસ 2 એટલે 6 માઇનસ 1 લઈએ માઇનસ 1 નો વર્ગ 1 પ્લસ 2 એટલે 3 અને 1 લઈએ તો 1 નો વર્ગ 1 પ્લસ 2 એટલે 3 0 મૂકીએ 0 નો વર્ગ 0 પ્લસ 2 એટલે 2 આમ આપણને સહપ્રદેશમાં કઈ કિંમત આપેલી છે તો કે 1 થી 20 ની તો આ દરેક કિંમતો સહપ્રદેશની કિંમતો છે તો કે હા વિસ્તાર છે એ સહપ્રદેશનો શું હોવો જોઈએ ઉપગણ હોવો જોઈએ તો 11 11 6 6 3 3 2 એ સહપ્રદેશમાં આવી જાય છે તો આ વિધેય છે એ સાબિત થઈ ગયું। હવે કયા પ્રકારનું વિધેય છે તો કે કોઈ સંખ્યા રિપીટ થાય છે તો કે હા 11 11 રિપીટ થાય 6 6 3 3 તો અહીં પ્રદેશ ગણના બે ભિન્ન ઘટકો માઇનસ 3 અને 3 માટે 11 મળે છે અને માઇનસ 2 અને 2 માટે 6 મળે છે, માઇનસ 1 અને 1 માટે 3 3 મળે છે। પણ આપણે પહેલાં 1 ઉપરથી જ ખબર પડી જાય કે માઇનસ 3 અને 3 માટે બંને માટે 11 મળે છે। જ્યારે એક જ કિંમત મળતી હોય બે સંખ્યા માટે ત્યારે એ કેવું વિધેય થશે, અનેક એક વિધેય થશે। બરાબર છે, અહીંયા ખાસ ધ્યાન આપશો દાખલા નંબર 5માં આપણને પ્રદેશ ગણમાં માઇનસ 3 થી 3 ની વચ્ચેની કિંમત લેવાની કીધી છે એટલે એક્સ બરાબર માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 0 1 2 અને 3 કે ટી એટલે વિધેય આપેલું છે આપણને ટી સ્ક્વેર પ્લસ 2 બરાબર કે ટીનું વિધેય છે ટી સ્ક્વેર પ્લસ 2 ટીની જગ્યાએ આપણે માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 0 1 2 અને 3 મૂકીશું એટલે સામે આપણને શું મળશે, વિસ્તાર મળશે। વિસ્તારની કિંમતો શું મળે છે, 11 11 6 6 3 3 અને 2। સહપ્રદેશ ગણ માટે આપણને કીધું છે માઇનસ 1 થી સોરી 1 થી લઈ અને 20 સુધીની સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એવી રીતે લઈ 15 16 17 18 19 20 સુધીની સંખ્યા। હવે આ બધી સંખ્યા છે 1 થી 20 ની અંદર છે તો કે હા તો એનો ઉપગણ છે તો એ વિધેય થશે। હવે એ કયા પ્રકારનું વિધેય છે તો કે પ્રદેશ ગણ છે એમાં બે ભિન્ન કિંમત માઇનસ 3 અને 3 માટે બંને માટે કિંમત કેવી મળે છે, સહપ્રદેશ ગણમાં વિસ્તાર 11 મળે છે માટે એ કેવું વિધેય થશે, અનેક એક વિધેય થશે। બરાબર છે, તો આ થયું દાખલા નંબર 5। હવે વિભાગ સી નો દાખલા નંબર 6 જોઈએ, રકમમાં ધ્યાન આપશો। એ છે એ એ બી પરના વિધેય માટે
ए बराबर एक बे त्रण अने बी बराबर त्रण चार पाँच छ सात आठ। तो एच एक्स बराबर एक्स प्लस पाँच माटे विधेय एच नो प्रकार लखो। अहीं आपणे प्रदेश गण शू आपेल छे एक बे त्रण, विधेय शू आप्युं छे एक्स प्लस पाँच, सप्रदेश गण आपणने आपेल छे त्रण चार पाँच छ सात आठ। बराबर, तो आपणे पहेला विस्तार शोधीए। एच वन એટલે એક પ્લસ એક્સ પ્લસ પાંચમાં એક મૂકીએ તો એક વત્તા પાંચ એટલે છ, એચ ટુ બે પ્લસ પાંચ એટલે સાત, એચ થ્રીમાં એક્સની જગ્યાએ ત્રણ મૂકીએ તો ત્રણ પ્લસ પાંચ એટલે આઠ। તો અહીંયા વિસ્તાર શું થશે, છ સાત આઠ। આપણને અહીંયા વિધેયનો પ્રકાર કીધો છે, છ સાત આઠ એ બીમાં આવી જાય છે, તો કે હા, તો એનો ઉપગણ થયો એટલે વિધેય તો થયું જ। હવે એ વિધેય કયા પ્રકારનું છે એ જોવાનું છે। તો દરેક માટે કિંમત કેવી મળે છે, અલગ અલગ મળે છે, એક પણ કિંમત સમાન મળતી નથી, તેથી એ કેવું વિધેય થશે, એક એક વિધેય। જ્યારે એક પણ કિંમત સમાન ન મળે ત્યારે એક એક વિધેય, સમાન કિંમતો મળતી હોય ત્યારે અનેક એક વિધેય, અને બધા માટે એક જ કિંમત મળે ત્યારે અચળ વિધેય। અહીંયા એ છે એ પ્રદેશ છે એટલે એક બે ત્રણ, સહપ્રદેશ બી માટે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, વિધેય આપેલું છે એક્સ પ્લસ પાંચ એટલે એક્સની જગ્યાએ તમે એક બે અને ત્રણ મૂકો છો એટલે વિસ્તાર મળે છે છ સાત આઠ। અહીંયા એક પણ કિંમત વિસ્તારની સરખી મળતી નથી, સમાન મળતી નથી, માટે એ કેવું વિધેય થશે, એક એક વિધેય। જો એકાદી કિંમત પણ સમાન મળતી હોય તો એને અનેક એક વિધેય કહેવાય, જે આપણે દાખલા નંબર પાંચમાં જોયું। દાખલા નંબર છમાં વિધેયનો પ્રકાર થશે એક એક વિધેય। તો આપણે આ દાખલા નંબર પાંચ અને છ જોયા, બરાબર છે। હવે દાખલા નંબર સાતમાં પણ આપણને પ્રદેશ ગણ ખાલી લખવાનું કીધું છે, સાત ને એ પછીના દાખલા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। હવે તમે આ નોટ ડાઉન પહેલાં કરી લેશો।